કેટલાક દિવસ અગાઉ ડીસા તાલુકાના બોડેલી ગામે જીવતો અજગર સળગાવાતા જ વિડીયો વાયરલ થયો હતો. ત્યારે વિડીયો વાયરલ કરનારા 4 આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરી ફોરેસ્ટ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે અને તેઓને ગઈકાલે ડીસા કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર વિશ્વમાં ટિકટોક બનાવવા માટે લોકો અવનવા વિડીયો બનાવતા હોય છે, પરંતુ ક્યારેક આવા ટિકટોકના વિડીયો તેમના માટે જેલ સુધીની સફર પણ બની જતા હોય છે. ત્યારે આવું જ એક બનાવ ડીસા તાલુકાના બોડાલ ગામે બનવા પામ્યો હતો, જ્યાં 4 વ્યક્તિઓ દ્વારા બોડાલ ગામમાંથી જીવતો અજગર પકડવામાં આવ્યો હતો, જે બાદ અજગરને પોતાના ગામની એક અવાવરુ જગ્યા પર લઈ જઈ તેને જીવતો સળગાવવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો પણ બનાવવામાં આવતા તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાસકાંઠા જિલ્લાનું ફોરેસ્ટ વિભાગ દોડતું થયું હતું. ડીસા, ધાનેરા, પાલનપુર અને દાંતીવાડા ફોરેસ્ટની 4 ટીમો બનાવી સળગાવેલ અજગરની શોધખોળ હાથ ધરી હતી, જ્યાં ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળેથી અજગરના અવશેષો મળી આવતા ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, જે બાદ આ અંગેની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાતા પોલીસે તાત્કાલિક અજગર સળગાવનાર 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી, જ્યાં ભીલડી પોલીસે 2 દિવસ બાદ બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે કર્યા હતા, જેમાં શ્રવણજી ઠાકોર, પ્રભાતજી ઠાકોર, પૂનમજી ઠાકોર, હકાજી ઠાકોર વિરુદ્ધ ફોરેસ્ટ અધિકારી બિંદુ પટેલ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આજે ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજકાલ વન્ય પ્રાણીઓ પર અત્યાચાર કરતા અનેક વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ જો આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો તેઓને 3-7 વર્ષ સુધીની સજા અને 10-25,000 રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. ત્યારે જો આવા લોકો સામે કોર્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી શકે છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.